ગુજરાત ને આમ તો ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ કહેવાય છે, પરંતુ લાગે છે કે રાજ્ય સરકાર કંઈક અલગ જ વિચાર કરે છે. ચૂંટણીનો માહોલ છે એટલે ચાર મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું, પરંતુ કેન્દ્ર સરકારે જેમ લેખાનુદાનમાં ઓટો સેક્ટરને રાહત આપી હતી, તેમ ગુજરાત સરકાર એકાદ સેક્ટરને રાહત આપે તો આવી શક્યો હોત, પરંતુ એમ કશું જ થયું નહીં. ચાર મહિના માટે પણ ગુજરાતવાસીઓને કોઈ જાતની રાહત અપાઈ નથી. તમામ કરવેરા યથાવત રખાયા છે, તેમજ ઉદ્યોગોની વર્ષો જૂની વેટમાં ઘટાડવાની માંગને પણ ન્યાય અપાયો નથી. આંકડાઓની વાત કરીએ તો લેખાનુદાનમાં 732.53 કરોડની પુરાંતવાળું ચિત્ર રજૂ કરાયું છે, જેમાં મહેસૂલ આવક 55,439.73 કરોડ, જ્યારે ખર્ચ 87,774.38 કરોડ દર્શાવાયો છે. સરકારનો દાવો છે કે ગુજરાતમાં બેરોજગારી દર 0.5% છે, જ્યારે રાજ્યની માથાદીઠ આવક 11.2% દરે વધી છે. તો વચગાળાના બજેટને વિપક્ષે આંકડાઓની માયાજાળવાળું અને છેતરામણું ગણાવ્યું છે, જ્યારે મુખ્યપ્રધાન મોદીએ મધ્યમ પરિવારો, ગરીબો, આદિવાસી સમાજનું કલ્યાણ કરનારું બજેટ ગણાવ્યું છે. એટલે મોંઘવારી રોકવાની સંપૂર્ણ કામગીરી એ કેન્દ્ર સરકારની કાર્યક્ષેત્રમાં આવે છે અને એને જ જવાબદારી છે. ઘટે ઘટત હોય અને મોંઘવારી ઘટત હોય કેન્દ્રને જશ મળે, મોંઘવારી વધે તો અપજશ કેન્દ્રને મળે. અને હું માનું ત્યાં સુધી કેન્દ્ર સરકારનું જે કંઈ આમાં બજેટ છે એમાં જે એક્સાઇઝ રિબેટ આપવાનું જોઈએ એમાં ભાજપ સરકારે કોઈ લોકોને અહીં રાહત આપી નથી. રાજ્યની તિજોરીના 50% રકમ દલિત, પીડિત, શોષિત, વંચિતોના વિકાસ માટે, આદિવાસીઓના કલ્યાણને માટે, એક પ્રકારે સામાજિક ક્ષેત્ર માટે વાપરવાનો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં સાથે જોડાયા છે બાબુભાઈ માંગુકિયા, કોંગ્રેસના અગ્રણી નેતા છે અને એડવોકેટ છે. ભરત ગરીવાલા ભાજપના ઇકોનોમી સેલના અગ્રણી છે. પ્રિયમભાઈ શાહ ડબલ્યુઆઈઆરસીના રીજનલ કાઉન્સિલ મેમ્બર છે. પ્રદીપ જૈન ટેક્સ એક્સપર્ટ અને રુઝાન ખંભાતા એક બિઝનેસમેન છે. આપ તમામનું જીએસટીવીમાં સ્વાગત છે. સૌપ્રથમ બાબુભાઈ માંગુકિયા, આપને પૂછવા માંગીશ, જે રીતે બજેટ ફૂલ ગુલાબી છે, સરકાર દાવો કરી રહી છે, તમને શું લાગે છે, આ ખરેખર બજેટ છે કે પછી સરકારની વાહવાહી? રાજ્ય સરકારે ખરેખર તો લેખાનુદાન કેમ કરવું પડ્યું એ સમજાય એવી વાત નથી, કારણ કે રાજ્ય સરકારની તો કોઈ ચૂંટણી છે નહીં. એટલે રાજ્ય સરકારે શા માટે પોતાનું ફૂલ બજેટ ન આપ્યું એ એક અણસમજણ જેવી વાત દેખાય છે. પણ જો બજેટની વાત કરીએ તો આમાં કંઈ નવું નથી, એમણે પોતાના ગુણગાન અને વાહવા કરવા સિવાયની કોઈ વાત કરી નથી. કેન્દ્ર સરકારમાં તો લેખાનુદાન એટલા માટે કમ્પલ્ઝન હોય છે કે એમને નવી ચૂંટણી થાય ને નવી સરકાર આવે તો જે સરકારની ટર્મ પૂરી થઈ હોય એને કોઈ નવી વસ્તુ ન કરવી જોઈએ, નવી સરકાર ઉપર કોઈ ભારણ ન નાખવું જોઈએ. એક ટ્રેડિશન ચાલે છે કોન્સ્ટિટ્યુશનના જોગવાઈઓ મુજબ, એ પ્રમાણે કેન્દ્ર સરકારે નવું બજેટ ન આપ્યું. પણ રાજ્ય સરકારે જયારે પોતાનું ચાર મહિનાનું લેખાનુદાન આપે છે ત્યારે રાજ્ય સરકાર તો 5 વર્ષ માટે ચૂંટાયેલી છે, એમને ફૂલ બજેટ આપીને લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની કોશિશ કરવી જોઈએ, પણ એ થઈ શકે તેમ નથી. રાજ્ય સરકાર જે પોતાના વિકાસના બણગા ફૂકી રહી છે તો વિકાસ તો એક જ થાય છે કે રાજ્ય સરકારનો દેવાનો વિકાસ થઈ રહ્યો છે. જ્યારે આ સરકારે 2001માં સત્તા નિભાવી ત્યારે રાજ્યનું દેવું કુલ 10,000 કરોડ રૂપિયા હતું, જે આજે 2,13,000 કરોડ સુધી પહોંચવાની તૈયારીમાં છે. એટલે આ બજેટમાં કે હવે પછીના બજેટમાં આ સરકાર કોઈ પ્રજાને ન્યાય આપી શકે કે કોઈ રાહત આપી શકે તેવું શક્ય હોય એવું દેખાતું નથી. ભરતભાઈ ગરીવાલા, તમને પૂછવા માંગી, જે રીતે જોવા જઈએ તો બાબુભાઈ કહી રહ્યા છે કે આ લેખાનુદાન લાવવાની એકચ્યુઅલી આ સરકારને જરૂર નથી, તેમ છતાં લાયા છે, બજેટ આવ્યું છે, પરંતુ ચૂંટણી માથે હોવા છતાં પણ પ્રજાલક્ષી બજેટ નથી, શું કહેશો? પહેલા આપણે સમજવું જોઈએ કે આ બજેટ નથી, આ લેખાનુદાન છે. એટલે કે જયારે ચૂંટણી આવતી હોય ત્યારે ભારતની પ્રણાલી કહે છે જી જી કે 4 મહિનાનું એક્સપેન્ડિચર જે થવાનો હોય એ મંજૂર કરવામાં આવે અને જુલાઈ મહિનામાં આખું બજેટ મૂકવામાં આવે. બાબુભાઈ સાહેબ તો પોતે નાણામંત્રી રહી ચૂક્યા છે એટલે એમને આની ખબર હશે જ. એટલે આ બજેટમાં કોઈ કરની નવી પ્રપોઝલો લવાય, કન્સેશનો અપાય, નવા કર નખાય એવું કંઈ જ હોઈ ના શકે, એ એની પ્રણાલિકા છે.
ભારત સરકારના બજેટમાં જે એમને કયું કારો ઉપર જે કન્સેશન આપી દીધા એ ખરેખર ખોટી વાત છે, કારણ કે કેન્દ્ર સરકારે જયારે લેખાનુદાન રજૂ કર્યું ત્યારે આ જ મુદ્દે ભાજપે ટીકા કરી હતી. હા, પણ એટલા માટે કેન્દ્ર સરકારના બજેટમાં એમને છેલ્લા યુપીએના 10 વર્ષના 116 કલાક મુજબ એ જ રીતે ભાજપ સરકારે હવે એમના પોતાના 10 લેખાનુદાનમાં કોઈ ફરક નથી. એની બંને બાજુ એક સરખું ચાલે છે. મારી વાત છે બજેટની. આજે બજેટ કહીએ કે લેખાનુદાન કહીએ, એની અંદર કોઈ નવા કરવેરાની પ્રપોઝલો સામાન્યપણે ના હોય. અને જ્યારે ભારત સરકાર લેખાનુદાન આપતી હોય ત્યારે લગભગ તમામ રાજ્ય સરકારો દેશની લેખાનુદાન આપતી હોય છે. જી, હવે એટલે આ બજેટને તમારે આર્થિક રીતે એનું વિશ્લેષણ કરવું જોઈએ, કરવેરા અને રાહતો ઉપર નહીં. પ્રિયમભાઈ, જો તમે મને ટાઈમ આપો તો હું કહું કે આ બજેટની જે 5 મુખ્ય ખાસિયતો છે. જી જી જી. હા, એક તો બજેટ 1,20,000 કરોડનું, એમાં 11% વધારો છે. અને ગુજરાતની જીડીપી 10.7% વધતી જાય છે, જે ભારતની સરેરાશ છેલ્લા 10 વર્ષની 7.5% છે. તો 10.7% જીડીપી અને 11% બજેટ એટલે બરાબર એનું તાલમેલ બરાબર ચાલે છે કે જેટલું બજેટ વપરાય છે એટલો વિકાસ થઈ રહ્યો છે. જી જી જી. બીજું, બજેટની અંદર દેવાની એમણે વાત કરી, પણ ખરેખર મહેસૂલી પુરાંત છે, ખરેખર મહેસૂલી પુરાંત છે. અને આપણે જે દેવાની એફઆરબીએમ એક્ટમાં જે લિમિટ છે 30%થી ઓછી રાખવી રાજ્યોએ, એ આપણી 23% ઉપર છે અત્યારે. એટલે આપણે દેવું વધારે પડતું કરી નાખ્યું છે રાજ્ય, એ વાત તદ્દન ખોટી છે. જી, જ્યારે ભારત સરકારનું દેવું જીડીપીના 50% છે એની કોઈ વાત કરતું નથી. જી જી. પ્રિયમભાઈ, તમને પૂછવા માંગી છે, તમને કેવું લાગ્યું આ બજેટ? ભારતભાઈ કહી રહ્યા છે કે તાલમેલ જાળવવાનો પ્રયાસ કર્યો છે રાજ્ય સરકારે, તમને શું લાગે છે પ્રિયમભાઈ, કેવું લાગ્યું બજેટ? શું તાલમેલ જળવાયો છે ખરો?